મિત્રો, આજે આપણે સૌરાષ્ટ્રની અનેક જ્ઞાતિઓને નવજીવન આપનાર આઈસોનલનો ઇતિહાસ જાણવા જઈ રહ્યા છીએ. તો ઇતિહાસ કઈ કામ મુજબ છે? એક વખત એવો આવ્યો હતો જ્યારે દેવીપુત્રો ગણાતા ચારણોની કવિતાઓ માત્ર રાજદરબારની ખુશામત કરનારી જ બની ગઈ હતી. ગુજરાતની આ ગુણવાન શૌર્યવાન કોમ એ અંધકારના યુગમાં નિર્ગુણ નિર્બળ બનવા જઈ રહી હતી. જોકે આ દશા માત્ર ચારણો પૂરતી જ સીમિત હતી તેવું ન હતું, ઘણા વર્ણની આ સ્થિતિ હતી. આવી અંધાર ભરેલ યુગમાં સાક્ષાત શક્તિ સ્વરૂપ આઈસોનલ માએ ચારણ જ્ઞાતિનો ઉદ્ધાર કર્યો. ચારણોને પગભર બનાવ્યા, ખુમારીથી જીવતા કર્યા, અંધશ્રદ્ધાથી મુક્ત કર્યા અને તેજવાન બનાવ્યા. સોનલ માતાનો એ જ પ્રતાપ બીજી જ્ઞાતિઓ જેવી કે મહિયા, હાટી, કાઠી, કોળી, પરજીયા, સોની, મેર, આયર, રબારી અને બીજી ઘણી ખરી જ્ઞાતિઓ પર પણ પડ્યો. ગુજરાતના ગુણવાન સમાજ સુધારકોની યાદીમાં સોનલમાનું નામ ઉચ્ચ સ્થાને છે. અહીં સોનલ માતાજીનો ભવ્ય ઇતિહાસ, એમનું જીવન કવન, આજની યુવા પેઢીને માર્ગદર્શન અને વડીલ મુરબીજનોને સંભાળનું બને એ હેતુથી રજૂ કર્યો છે. તુંબેલ કુળની દીકરી મઢડા તારું ગામ. મિત્રો, જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલું નાનકડું મઢડા ગામ. આજે પણ આ ગામમાં માંડ 700 જણાની વસ્તી છે. અહીં 8 ડિસેમ્બર 1924 એટલે કે સંવંત 1980 અને પોષ મહિનાની સુદ બીજના દિવસે તુંબેલ કુળના ચારણ હમીરમોડ અને રાણબાઈના ઘરે 5મી દીકરીનો જન્મ થયો. બાળકીનું મુખ તો જાણે આભલે મઢ્યું રતન. હમીરમોડે સુપડાને બદલે થાળી વગાડી અને જાણે દીકરો અવતર્યો હોય એવી ઉજવણી કરી. 16 વર્ષ પહેલા ગિયડ સરકડિયા નેસના ચારણ આઈ સોનલબાઈએ હમીરમોડની સેવાની પ્રસન્ન થઈ કહેલું, હમીર, તારે ઘરે 5મી દીકરી અવતરશે, એ પ્રતાપી થશે, જગતમાં નામ કરશે, ચારણનું કુળ તારશે, એનું નામ મારા નામ પર રાખજે. હમીરમોડને એ વચન યાદ આવ્યું અને દીકરીનું નામ પાડ્યું સોનલબાઈ. મઢડામાં મોટું થઈ રહેલું આ રતન ખરેખર દેવી હતું. નાનપણથી જ એની બુદ્ધિ મેઘાવી હતી, સૌજન્ય અપ્રતિમ હતું. જેમ જેમ સમજણ વધી એમ ચારણોમાં ઘર કરી ગયેલા કુરિવાજો એમને અકળાવા લાગ્યા. ઘર સંસાર માંડવાની જરાય ઈચ્છા ન હોવા છતાં માતા રાણબાઈની હઠને વશ થઈ દેવદાન ચારણને પરણ્યા. પરંતુ પ્રથમ દિવસે જ પતિને કહી દીધેલું કે મારું મન સંસારમાં નહીં ચોટે, ચારણ તું બીજા લગ્ન કરી લેજે. દેવદાન ગઢવી પણ અલગ જ માટીના માનવી હતા. કહી દીધું કે તારી જેવી જોગમાયાએ મારા નામનું ઓઢણું એકવાર ઓઢી લીધું, હવે બીજા લગ્ન કરે એ આ ચારણ નહીં. અને તેઓ પણ આજીવન કુવારા જ રહ્યા. આઈ સોનલબાઈ આજીવન કુવારા રહ્યા. બ્રહ્મચર્ય સાથે એમની પ્રભુ ભક્તિ પણ અલૌકિક હતી. જોકે માતાજી માત્ર હાથમાં માળા લઈને બેસી રહેનારા ન હતા, એમને તો ઉદ્ધાર કરવો હતો અંધારમાં અથડાતા ચારણોનો. અને એ હેતુસર માતાજીનો પગ મઢડામાંથી નીકળ્યો એ પછી ક્યાંય જંપીને બેઠો જ નહીં. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દેવી વાણીથી અંજાયા. કચ્છના પ્રમાણમાં 50 ચારણોને યુગની સાથે થવા માટેની ગતિ પ્રદાન કરવા તો સોનબાઈ અથાગ મચ્યા. તમારા છોકરાને ભણાવો, સોનબાઈમાં લાગ લગાટ 27 વર્ષ સુધી ચારણ સમાજને સમાજનું મોભી સ્થાન ફરી અપાવવા માટે મથ્યા. તેઓનું કહેવું હતું, આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો, ખોટા ભૂવા ભરાડીમાં માનવું કે એવા થવાનું બંધ કરો, પરમ શક્તિમાં શ્રદ્ધા રાખો, નીડર બનો અને પુરુષાર્થ કરો, કમાણી કરો અને સમૃદ્ધ બનો, તમારા સંતાનોમાં શિક્ષણનું સિંચન કરવાનું ચૂકશો નહીં. ચારણોના મૂળ સંસ્કારને પાછા લાવવા અને ચારણોની અસ્મિતાને પુનર્જીવિત કરવા માતાજીએ 1970માં આઈસોનલ ચારણ સભાની સ્થાપના કરી, ચારણ હિતવર્ધક સભાને ફરી બેઠી કરી, કચ્છના ચારણો માટે ચારણ સમાજની પણ રચના કરી, ચારણોમાં કન્યા વિક્રય અને વર વિક્રયની કુપ્રથા અટકાવી. ત્યાર પછી માતાજીની ઉંમર માત્ર 30 વર્ષની હતી ત્યારે કેશોદ પાસેના કણેરી ગામમાં તેમણે અખિલ ભારતીય ચારણ સંમેલન યોજ્યું. 3.5 પાડાની આખી ચારણ જ્ઞાતિ ઉમેટી પડી. હખડે ઠઠ મેદની ભરાણી, દેશના ખૂણે ખૂણેથી ચારણો આવ્યા. એ અધિવેશનમાં આઈ સોનબાઈએ જે ગર્જના કરી, જે વચનો કહ્યા, એ કહેવાની એ વખતમાં કોઈની તાકાત ન હતી. માતાજીએ ચારણોને ઢંઢોળ્યા.
ધૂણો નહીં, ધૂણવાનું મૂકી દો, ચારણ હોય એ ધૂણે જ નહીં, જનાવરના લોહી પીવા એ આપણો ધર્મ નથી, દારૂને ત્યાગો, માંસ મદિરા છોડો, આ બધું અસુરો માટે છે, આપણે સંસ્કારી પ્રજા છીએ, આપણે માટે આ બધું નથી, ચારણ તો પોતાના આપ વડે આગળ આવે। મિત્રો, આ જગારો આ સંમેલનમાં હાજર સર્વે દેવી પુત્રોને સજાગ કરી ન ગયો। માતાજીએ મૂકેલો આ તણકો આજે ચારણોમાં ક્રાંતિની મશાલ બન્યો છે। ગુલામ ભારતના એ સંક્રાંતિ કાળમાં માતાજીનો પરિચય રવિશંકર મહારાજ, ભાવનગર મહારાજ અને જૂનાગઢના નવાબ સહિતના અનેક લોકોને થયેલો હતો। માતાજી ઘણો જ અજુમ્યા, માત્ર ચારણો માટે જ નહીં, સૌરાષ્ટ્ર ગુજરાતની કાઠી, પરજિયા સોની, મહિયા, હાટી, રાજપૂત, મેર સહિતની અનેક કોમમાં રહેલા કુરિવાજો માતાજીના પ્રતાપે દૂર થયા। મિત્રો, સૌરાષ્ટ્રના કાઠી અને મહિયા દરબારો તો આજે પણ માતાજીને નિત્ય સ્મરે છે। માતાજી ગાતા પણ બહુ સારું। જયમલભાઈ પરમાર નોંધે છે કે સોનબાઈ પાસેથી તેમના ભરાવદાર કંઠમાં સાંભળેલું શિવસ્ત્રોત તો હજી સ્મરણમાં છે। ત્યાર પછી મિત્રો, 1974ના ઉનાળામાં ચારણોએ જૂનાગઢમાં માતાજીનો વાનપ્રસ્થાશ્રમ પ્રવેશનો પ્રસંગ ઉજવ્યો। મિત્રો, કહેવાય છે જેની અહીં જરૂર છે તેની ત્યાં પણ જરૂર। આ પછી માતાજી માંડ 6 મહિના જીવ્યા। ત્યાં 1974ના નવેમ્બર મહિનામાં એટલે કે કારતક સુદ 13ના દિવસે તેમણે દેહત્યાગ કર્યો। આ સમાચાર ગુજરાતભર માટે આઘાતજનક હતા। હજુ હમણાં જૂનાગઢમાં જાજવલ્યમાન ભાસતા સોનબાઈએ જેમણે જોયા હતા તેમણે તો આ વાતનો વિશ્વાસ જ આવવો મુશ્કેલ હતો। મિત્રો, પરંતુ 51 વર્ષની વયે અમદાવાદમાં માતાજીએ આ ફાની દુનિયાને છોડી દીધી। આજે પણ ભલે દેહરૂપે તેઓ આપણી વચ્ચે નથી, પણ જ્યોતિનો આજે પણ ઝળહળે છે, એ અમર છે, એની કીર્તિ કદી આથમવાની નથી। પોષ મહિનાની બીજ આવે એટલે જાણે માનવનું મહેરામણ મંડળામાં હલકે છે। સોનલ બીજની ઉજવણી માત્ર ગુજરાત પૂરતી જ સીમિત ન રહી દેશ વિદેશમાં પણ થાય છે। માતાજીના કાર્યો પ્રત્યે આજે પણ સમાજ નતમસ્તક છે। આય સોનબાઈના અવતર્યા હોત તો શું થાત? દુહામાં ચારણો આનો જવાબ આપે છે કે ચેલો શક્તિ વળતણો ચારણ ચૂકી જાત, જો જન્મી ના હોત જગતમાં મઢડા વાળી માત, નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો, સોનબાઈનો જ એ પ્રતાપ છે કે આજે ગીરના ઘોર જંગલોની વચ્ચે નેહડામાં રહીને ભેંસોના દૂધ પર ગુજરાન ચલાવતો, ટાણે ટાણાનું કરતો માલધારી ચારણ બચ્ચો પણ લગી રહી નેકી ચૂકતો નથી, અને કલેક્ટરના હોદા પર બેઠેલો દેવપુત્ર પણ મફતનું ખાતો નથી। મિત્રો, દુલાકાક તો સોનબાઈને ચારણ રૂપી સગર પુત્રનો ઉદ્ધાર કરવા ધરતી પર અવતરેલી ભગીરથી સાથે સરખાવે છે। ચારણ સહિતની સૌરાષ્ટ્ર ખાડે ગયેલી કોમના ખૂંતેલા ગાડાને ટેકવીને ફરીવાર સ્વમાનથી જીવતી કરનાર સોનબાઈના હૃદયમાં છેવટ સુધી ભક્તિ, સમાજ સુધારણા અને કરુણા જેવા તત્વો ધબકતા હતા। દુઃખ તો એમને પણ પડેલું, સહન તો તેઓએ પણ ઘણું કરેલું, પરંતુ મિત્રો, એ બધું મૂંગે મોઢે। માતાજી પોતે વ્યક્તિ પૂજાને મહત્વ આપવામાં જરાય માનતા નહીં, પણ આજે આપણે એટલું તો માનવું જ પડે કે આ વ્યક્તિ ના હોત તો હજુ આપણે અમુક દૂષણોથી મુક્તિ મેળવી ના શક્યા હોત, અને ઝડપથી આગળ વધતા યુગ સાથે કદમ ના મિલાવી શક્યા હોત। ચોરીએ ચડિયલ માત, સોનલ કોડીએ રમતી હતી, વરમાળ ફેંકી વેગડી ગોપાલને ભજતી હતી, જગઝાડ છોડેલી જોગણી બ્રહ્મચારીણી વ્રત પાડત્યા, અણમોલ હા હા અમતણા એ દિવસ ક્યાં જતા રહ્યા। તો મિત્રો, આ હતો આઈ સોનલમાંનો ઇતિહાસ। જો મિત્રો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।